नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम छे परवेज अंसारी अने फरी एक वार आप सर्वे नो मारी यूट्यूब चैनल एजू गुरु मा हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज ना वीडियो मा आपणे स्वाध्याय 11.1 एनी पांचमी रचना दोरता शीखीशुं। विद्यार्थी मित्रों, आज नो वीडियो शुरू करिए एना पहला मारी तमने एक सूचना छे कि जारे पर तमे मारा रचना ना वीडियो जोवा बेसो तो तमारे नोट पेन परिकर फूटपट्टी ए बधुं लईने बेसवानुं छे, वीडियो जोता जवानुं छे अने साथे साथे नोटबुक मां तमारे रचना दोरता जवानी छे, तो तमने रचना एकदम सरळताथी आवडी जशे। तो शुरू करीए आपणे पहला प्रश्न वाचीए। बीसी बराबर 6 सेमी, एबी बराबर 5 सेमी अने खूणो एबीसी बराबर 60 अंश होय तेवो त्रिकोण एबीसी दोरो। आपणे शुं करवानुं छे, सौथी पहेला आपेला मापનો ત્રિકોણ એબીસી દોરવાનો છે અને પછી ત્રિકોણ એબીસી ની અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરવાની છે। તો સૌથી પહેલા રકમમાં આપણને આજે માપ આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ એબીસી દોરીએ। તો શરૂઆત કેવી રીતે કરીશું? તો સૌથી પહેલા બીસી બરાબર 6 સેમી લંબાઈનો એક આપણે રેખાખંડ દોરીએ, તો માપપટ્ટીનો ઉપયોગ કરીએ આપણે અને 6 સેમીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરીએ। હવે આપણે શું કરીશું? તો એબી બરાબર 5 સેમી અને ખૂણો એબીસી બરાબર 60 અંશ આપણને આપેલો છે। અહીંયા આપણે અગાઉ જે રચના દોરતા શીખી ગયા એમાં ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ આપણને આપેલા હતા, પરંતુ આ દાખલામાં ત્રિકોણની બે બાજુના માપ આપેલા છે, ત્રીજી બાજુનું માપ આપણને આપેલું નથી। એની જગ્યાએ આપણને એક ખૂણો આપેલો છે, ખૂણો એબીસી બરાબર 60 અંશ। તો અહીંયા બીસી બરાબર 6 સેમી લંબાઈનો આપણે રેખાખંડ દોરી લીધો, હવે એબી બરાબર 5 સેન્ટીમીટર માપ લઈને પહેલા એબી નહીં દોરીએ, પહેલા આપણે શું કરીશું? રકમમાં આપણને જે ખૂણો આપેલો છે એ ખૂણાની રચના કરીશું, ખૂણો એબીસી બરાબર 60 અંશ। હવે 60 અંશ નો ખૂણો દોરવાનો કેમ? તો અહીંયા આપણને ખૂણાનું શું નામ આપેલું છે? ખૂણો એબીસી બરાબર 60 અંશ, એટલે વચ્ચે જે નામ હોય ત્યાં આપણે 60 નો ખૂણો બનાવવો। તો અહીંયા વચ્ચે શું છે? બી, તો બી આગળ આપણે અહીંયા 60 નો ખૂણો બનાવ્યો। હવે 60 નો ખૂણો બનાવતા વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે, અનુકૂળ ત્રિજ્યા લઈશું આપણે, અનુકૂળ ત્રિજ્યા એટલે 1-1.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈશું અને પરિકર બી ઉપર મૂકીશું। જો આ બી અને પરિકર બી ઉપર મૂકીને આપણે 1/4 દોરીશું, ચાપ એવી રીતે દોરવાની જેથી કરીને ચાપ બીસી ને છેદે। હવે અહીંયા ચાપ બીસી ને જ્યાં છેદતી હોય ત્યાં પરિકરની અહીં મૂકી દેવાની અને બીજી ચાપ દોરવાની, બીજી ચાપ એવી રીતે દોરવાની કે જેથી કરીને બંને ચાપ પરસ્પર એકબીજાને છેદે। અહીંયા એક પોઈન્ટ બનાવી દેવાનો અને પછી એક આપણે
से ये 60 अंश નો તૈયાર થાય તો 60 અંશ નો કોણ બની ગયો હવે શું કરવાનું છે તો રકમ માં આપણને જે બાજુ આપેલી છે AB AB બરાબર 5 છે અહીંયા આપણે AB બાજુ દોરીએ તો AB બાજુ કેવી રીતે દોરીશું તો અહીંયા B બિંદુ છે बी बिंदु पर परिघ नो उपयोग करीशु परिघ नो माप 5 सेंटीमीटर राखीशु अने अहीं एक चाप दोरीशु तो 5 सेंटीमीटर आपणे माप लई लईए जो 5 सेंटीमीटर माप केवी रीते लेवानो अहीं तमने बताउछु तमारे वर्णुक में आवी रीते माप पट्टी मूकी देवानी जीरो माटे एक पट्टू करवानो अने 5 सेंटीमीटर जेवा तो होय त्यां पॉइंट बनाई देवानो એટલે આ માપ 5 सेंटीमीटर થઈ ગયું હવે परिघ एक बिंदु पर परिक्रम नहीं मुकवानी है बीजा बिंदु पर पेंसिल ने भी मुकी देना એટલે परिक्रम નું માપ કેટલું થઈ ગયું 5 સેન્ટીમીટર હવે परिक्रम બી ઉપર મૂકીશું અને અહીંયા આપણે ચાપ દોરીશું ચાપ આપણે ઉપર આ જે બાજુ હોય એ બાજુને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દઈશું એ હવે શું કરીશું એ અને સી ને જોડી દઈએ એટલે આપણો ત્રિકોણ એબીસી તૈયાર થઈ ગયો આપણે જે કામ કરી એનો શબ્દોમાં વર્ણન લખી દઈએ તૈયાર લખી આપણે રચનાના મુદ્દા તો સૌથી પહેલા આપણે શું કામ કર્યું तो के આપેલા માપનો ત્રિકોણ એબીસી દોરો બીસી બરાબર 6 સેમી એબી બરાબર 5 સેમી અને ખૂણો એબીસી बराबर 60 अंश होय तो त्रिकोण एबीसी आपणे दोर्यो जो समरूप त्रिकोण वाली आपणे अगाउ पण रचना दोरता शीखी गया छे फक्त આ સમરૂપ ત્રિકોણમાંની રચનામાં દરેક પ્રશ્નમાં આપણે શરૂઆતમાં આ ત્રિકોણ દોરતા જ શીખવાનું હોય છે બાકી બધું કામ તો આપણે લાસ્ટ વિડિયોમાં જે પ્રમાણે આપણે કરતા હતા એ પ્રમાણે જ કરીશું ખ્યાલ આવી ગયો તો અહીંયા આપણે રકમમાં જે માપ આપેલું હતું એ માપનો ત્રિકોણ એબીસી દોરી નાખ્યો એના પછી આપણે શું કરતા હતા તો નીચે આપણે એક કિરણ દોરતા હતા કિરણ બીએક્સ અને કિરણ બીએક્સ આપણે એવી રીતે દોરવાનું કે જેથી કરીને અહીંયા લઘુકોણ બને તો હું અહીંયા એક કિરણ દોરું છું કિરણ બીએક્સ માપપટ્ટીનો ઉપયોગ કરીને એક કિરણ દોરું કિરણ બીએક્સ અહીંયા કિરણ બીએક્સ આપણે એવી રીતે દોર્યો કે જેથી કરીને અહીંયા જે કોણ બનશે સી બી એક્સ એ કયો થશે લઘુકોણ અહીંયા આપણે લખી દઈએ બીસી ના આપણે નીચેના આવી કિરણ બીએક્સ એવું દોર્યું કે જેથી ખૂણો સીબીએક્સ લઘુકોણ થાય ખબર આવી ગયો એટલે પછી આપણે શું કરીએ છીએ
किरण BX उपर आपणे चाप मारवाना छे। तो चाप केटला मारवाना? तो तमने खबर ज छे के रकम मां आपणने आ जे गुणोत्तर आपेलो होय એમ ગુણોત્તર કયો છે? 3:4। એમાં જે મોટી સંખ્યા હોય કેટલા ચાપ મારવાના? તો મોટી સંખ્યા કેટલી છે? 4। અહીંયા આપણે કિરણ BX ઉપર 4 ચાપ મારવાના। ચાપ મારવા માટે આપણે અનુકૂળ ત્રિજ્યા લઈશું, પરિઘ B ઉપર મૂકીશું અને 4 ચાપ મારવાના। 1, 2, 3, 4 નામ આપી દઈએ આપણે। અહીંયા આપણે બીજી શરૂઆત કરીએ એટલે નામ આપીશું B1, B2, B3 અને B4। અહીંયા આપણે રચના મુદ્દામાં લખી દઈએ તો કિરણ BX પર કેટલા બિંદુઓ લીધા આપણે? 4 બિંદુ। 4 બિંદુ કયા કયા? B1, B2, B3, B4। એવા લીધા કે જેથી B1 બરાબર B1 B2 B3 બરાબર B3 B4। હવે શું કરવાનું? તો અહીંયા આપણે આ જે ચાર ચાપ દોરી, ચાર બિંદુ ઉમેર્યા, એમાંથી એક બિંદુ ને આપણે સી બિંદુ સાથે જોડતા હતા, તો અહીંયા કયા બિંદુને જોડવાનો? તો પ્રશ્નમાં આપણે જોઈ લઈએ 3:4 છેદમાં જે સંખ્યા હોય, છેદમાં જે સંખ્યા હોય એ નંબરની ચાપને હંમેશા સી બિંદુ સાથે જોડી દેવાનું। અહીંયા છેદમાં કેટલા છે? 4। તો આપણે B4 અને C ને જોડી દીધું। માપપટ્ટીનો ઉપયોગ કરીએ અને એક રેખાખંડ દોરીએ B4C। અહીંયા લખી દઈએ આપણે રેખાખંડ B4C। હવે શું કરવાનું? તો ઉપર જે સંખ્યા હોય તે નંબરની ચાપમાંથી, એટલે કે અહીંયા B3 માંથી આપણે આ B4C ને સમાંતર એક રેખા દોરીશું। હવે સમાંતર રેખા કેવી રીતે દોરવી એ મેં તમને લાસ્ટ વિડીયોમાં શીખવાડેલું છે, તેમ છતાં અહીંયા ફરીથી હું તમને શીખવાડું છું, એટલે ધ્યાન આપજો। જો શું કરવાનું? સૌથી પહેલા અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની। આપણે અહીંયા જે માપ રાખી થોડુંક માપ પૂછવું હતું, અનુકૂળ ત્રિજ્યા રાખીને પહેલા B4 ઉપર પરિઘ મૂકીશું અને એક ચાપ મૂકીશું। તેટલું જ માપ રાખીને પરિઘ B3 ઉપર મૂકીને એક ચાપ મૂકીશું। લઈયો હવે અહીંયા B4 માટે આપણે આ જે ચાપ દોર્યું એટલે આપણને બે પોઈન્ટ મળશે। હવે પરિઘને હું એડજસ્ટ કરીશ, કેટલું માપ રાખવું પરિઘનું? તો આ બે પોઈન્ટ જેટલું, આટલું માપ રાખીને અહીંયા પરિઘ મૂકીને ચાપ દોર્યું।
જેટલું માપ રાખીને અહીંયા આપણે આજે ચાપ દોર્યું ત્યાં આવી રીતે બીજી એક ચાપ દોરીશું. હવે અહીંયા પોઈન્ટ મેળવી લઈશું અને બી થ્રી અને આ પોઈન્ટ માંથી પસાર થતી એક લાઈન મેળવીશું. આપણે આ જે લાઈન દોરી એ લાઈન બીસી ને જે બિંદુ આગળ છે એને આપણે નામ આપીશું પી. એટલે અહીંયા આપણે આ જે લાઈન દોરી એનું નામ શું થશે? બી થ્રી પી. અહીંયા રચનાના મુદ્દામાં લખી દઈએ આપણે આપણે શું કર્યું તો બી થ્રી માંથી આપણે બી ફોર સી ને સમાંતર એક રેખાખંડ દોર્યો. કયો રેખાખંડ દોર્યો? બી થ્રી પી રેખાખંડ બી થ્રી પી દોર્યો. હવે આપણે શું કરીશું તો આ બી માંથી આપણે એસી બાજુને સમાંતર એક બાજુ દોરીએ. તો સમાંતર બાજુ દોરવા માટે આપણે ફરીથી પરિઘનો ઉપયોગ કરીશું. પહેલા પરિઘ સી ઉપર રાખીને એક ચાપ દોરીએ. તેટલું જ માપ રાખીને પરિઘ પી ઉપર મૂકીને એક ચાપ દોરીએ. હવે અહીંયા સી બિંદુ માટે આપણે જે ચાપ દોરી એના માટે અહીંયા આપણને બે પોઈન્ટ મળશે. પરિઘનું માપ આપણે બે પોઈન્ટ જેટલું રાખીશું અને એક ચાપ દોરીશું. હવે અહીંયા પરિઘ મૂકી દઈશું અને એક ચાપ દોરીશું. અહીંયા પોઈન્ટ કરીને પી અને આ પોઈન્ટ બંને માંથી પસાર થાય તે રીતે આપણે લાઈન દોરીશું. આપણે આ જે લાઈન દોરી એ લાઈન ઈબી ને જે બિંદુ આગળ છે તે ત્યાં નામ આપી દઈશું. અહીંયા રચનાના મુદ્દામાં આપણે લખી દઈએ આપણે શું કર્યું પી માંથી એસી બાજુને સમાંતર એક બાજુ દોરી જેને આપણે શું નામ આપ્યું પી ક્યુ. બસ અહીંયા આપણી આ રચના પૂરી. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણો જે મુખ્ય ત્રિકોણ હતો ત્રિકોણ એબીસી એની અંદર એક બીજો ત્રિકોણ બની જાય છે ત્રિકોણ બી પી ક્યુ. તો આ ત્રિકોણ બી પી ક્યુ એ ત્રિકોણ એબીસી ને સમરૂપ ત્રિકોણ છે. એટલે અહીંયા લખી દઈએ આ ત્રિકોણ બીબીક્યુ ની રચના થાય છે જે માંગે સમરૂપ ત્રિકોણ છે.
અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રચના પૂરી। વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો। વધુ રચના શીખવા માટે તમારે મારા નેક્સ્ટ વિડિયો જોવા પડશે। ફરી મળીશું, આવજો।